હવે આપણે આ બધે બધા ગોલ જે છે એસડીજી ગોલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કે જે 17 છે એ 17 યાદ કઈ રીતે રાખવા એ હું તમને જણાવી દઉં. એને હું તમને એક ટ્રીકના માધ્યમથી યાદ રાખવાનું શીખવાડું છું બરાબર કે કઈ રીતે એ યાદ રાખી શકાય. એ જો પહેલો ગોલ કયો છે તો કે નો પોવર્ટી એટલે કે ગરીબી દૂર કરવાનો પહેલો ગોલ એ છે બરાબર. ઝીરો પોવર્ટી બરાબર એટલે કે એક પણ વ્યક્તિ ગરીબ હોવો જોઈએ એટલે કે પહેલા શરૂઆત જ્યાંથી કરવાનું છે. પછી બીજો કયો છે તો કે ઝીરો હંગર એટલે કે કોઈ પણ વ્યક્તિ ભૂખેથી મરવો ન જોઈએ. તો એની માટે તમે એવું યાદ રાખી શકો છો. તમે ઘણી બધી વાર એવો ડાયલોગ સાંભળેલો હશે કે ખાને કો દો રોટી એટલે કે દો રોટલી ખાવા માટે જોઈએ અથવા તો બે રોટલી ખાવા માટે જોઈએ. તો બે રોટલી ખાવા જોઈએ તો ખાવા મળી જાય તો એની ભૂખ જે છે એ છુપાઈ જશે, એ સંતોષાઈ જશે એટલે કે ઝીરો હંગર થઈ જશે બરાબર. તો બે નંબરની અંદર શું આવશે તો કે આ ઝીરો હંગર. ત્રણ નંબરની અંદર જોઈએ તો ગુડ હેલ્થ એન્ડ વેલનેસ, સ્વાસ્થ્ય અને આ જે છે એની સાથે જોડાયેલું છે. તો હેલ્થની અંદર આપણે વાત કરીએ તો એચ તમે આવી રીતે લખશો તો એચની અંદર ત્રણ લીટી આવશે, આ એક બે ઊભા અને એક આડો. તો એવી રીતે પણ હેલ્થ યાદ રાખી શકો છો. અથવા તો તમે સમજો કે હેલ્થ આપણે ડૉક્ટર પાસે જોઈએ તો ડૉક્ટર પાસે એક હથિયાર હોય છે. કયું હથિયાર હોય છે તો કે સ્ટેથોસ્કોપ હથિયાર હોય છે. તો એ સ્ટેથોસ્કોપ તમે ચેક કરશો તો એના સ્ટેથોસ્કોપની બે ચીજ જે છે બે જે ડટ્ટા જેવી વસ્તુ જે છે હેન્ડ ફ્રી જેવી વસ્તુ એને કાનમાં લગાવેલી હશે અને ત્રીજું જે ગોળ વસ્તુ હશે એ આપણા હૃદય ઉપર રાખી અને ચેક કરશે. તો ટોટલ ત્રણ વસ્તુ હશે આ ત્રણ. તો એ ત્રણના આધારે પણ તમે યાદ રાખી શકો સ્ટેથોસ્કોપના જે ત્રણ એની અંદર જે ત્રણ અલગ અલગ ચીજો એના આધારે કે હેલ્થ બરાબર. તો ત્રીજો નંબર હેલ્થની અંદર આવી શકશે. ચોથા નંબરની અંદર શું આવશે તો કે ક્વોલિટી એજ્યુકેશન એટલે કે ભણવાનું. તો ચોથા નંબરનું કઈ રીતે યાદ રાખી શકો તો ઘણી બધી વાર તમે ડાયલોગ સાંભળેલો હશે હિન્દીની અંદર શું કે ચાર કિતાબે પડકે તું કોઈ મહાન નહીં બન ગયો હો બરાબર. અથવા તો ઘણી બધી વાર એવું તમે સાંભળેલું હશે કે તું ચાર કિતાબ પડકે કોઈ સાયન્ટિસ્ટ નહીં બન જાઓગે. તો ચાર કિતાબના આધારે તમે યાદ રાખી શકો. ચાર કિતાબ ચાર ચોપડી અથવા તો ગુજરાતીમાં કાઠિયાવાડમાં અહીંયા સૌરાષ્ટ્રમાં તે એવી બધી કહેવત હાલતી હોય કે ચાર ચોપડી ભણીને તાર ક્યાં જતું રહેવું છે બરાબર. તો એ ચાર ચોપડી એટલે કે એજ્યુકેશન. પાંચમા નંબરની વાત કરીએ તો જેન્ડર ઇક્વાલિટી. તો હવે જો પાંચમો નંબર જે છે એટલે કે આ લૈંગિક સમાનતાની વાત કરે છે. સ્ત્રી અને પુરુષ એ બંનેને એક સમાન રીતે વાત કરવા એને ધ્યાન લેવાનું છે. તો આની માટે તમે શું યાદ રાખો કે ચાર ચોપડીનું શિક્ષણ મેળવવા માટે એ ક્યાં ગયો હતો? નિશાળમાં ગયો હતો. તો નિશાળમાં ગયો ત્યારે એને ખબર પડી કે અહીંયા તો ઘણી બધી મહિલાઓ પણ આવે છે અને ગર્લ્સ છોકરીઓ આવે છે એટલે આપણે શું રાખવું જોઈએ તો કે જેન્ડર ઇક્વાલિટી, જાતિ આ લૈંગિક દ્રષ્ટિએ જે છે એ સમાનતા રાખવી જોઈએ, લૈંગિક દ્રષ્ટિએ સમાનતા રાખવી જોઈએ બરાબર. અને પાંચની અંદર એ છે. અથવા તમે બીજું એવી રીતે યાદ રાખો કે પાંચ જે છે એને એક રીતે આપણે રાઉન્ડ ફિગરની અંદર ગણીએ. કોની અંદર? પાંચને રાઉન્ડ ફિગરની અંદર ગણીએ. તો પાંચ પછી રાઉન્ડ ફિગર બીજો કયો આવે? 10. તો 5 અને 10 બંનેને એક સાથે યાદ રાખો. 5 અને 10. 5ની અંદર શું છે? જેન્ડર ઇક્વાલિટી. તો એવી રીતે 10ની અંદર શું છે? 10 જે છે એ પણ રાઉન્ડ ફિગર છે. 10 જે છે એ પણ રાઉન્ડ ફિગર છે. એની અંદર એવું છે કે રિડ્યુસ ઇનઇક્વાલિટી, અસમાનતા દૂર કરવાની. અને અહીંયા કોની વાત કરે છે? 5મા નંબરની અંદર જેન્ડર ઇક્વાલિટી એટલે કે લૈંગિક સમાનતા, અહીંયા પણ સમાનતાની વાત કરે છે. તો 5 અને 10 જે છે એ બંને તમે યાદ રાખો બરાબર. 10નું અડધું શું થઈ જશે? 5 બરાબર. 10નું અડધું 5, તો 10 એટલે સમાનતા રાખવાની છે. અને 5ની અંદર જે છે એ લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી અને પુરુષને સમાન. અથવા એવી રીતે યાદ રાખો કે ચોથા નંબરનું શાળામાં શિક્ષણ લેવા ગયા હતા, શાળામાં ભણવા ગયા હતા તો અહીંયા ગર્લ્સને બોયસને બધા સાથે જ ભણતા હોય તો એના કારણે ખબર પડી કે જેન્ડર ઇક્વાલિટી રાખવાની છે. છઠ્ઠા નંબરનું જે છે, છઠ્ઠા નંબરની અંદર એની અંદર શું આવશે તો કે ક્લીન વોટર એન્ડ સેનિટેશન. હવે જો છઠ્ઠા નંબરની અંદર આ 6 લખેલો છે, 6ને તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખબર પડશે 6 આવી રીતે લખેલો છે બરાબર. 6 આવી રીતે એને તમે ધ્યાનપૂર્વક જોશો તો આ જે 6 જે છે એ અહીંયા કંઈક લટકાવવાનું હોય એવું લાગે છે અને આ બોટલ જેવું લાગે છે. અહીંયા પાણી ભરેલું હોય તમે એવું ઇમેજિન કરો કે આ 6 નંબર જે છે એમાં અહીંયા પાણી ભરેલું છે અને આ જે છે એ હુક જેવું છે, એને ક્યાંક લટકાવી દીધેલું છે એટલે કે અહીંયા પાણી ભરી અને રાખી દીધેલું છે. તો તમે તરત યાદ રહી જશે કે ક્લીન વોટર એન્ડ સેનિટેશન. અથવા તો 6ની અંદર પહેલો જ અક્ષર આવશે એસ બરાબર. પહેલો જ અક્ષર શું આવશે 6ની અંદર શું આવી જશે? એસ. તો એસ ઉપરથી સેનિટેશન, એની સેનિટેશન એટલે સ્વચ્છતા બરાબર. તો ક્લીન વોટર અને સ્વચ્છતા એ બને એવી રીતે યાદ રાખી લો. અને 6નો આકાર જોશો તો કેવો, આમ એક રીતે જગ જેવો દેખાય છે, જગ જેવો એટલે કે હુક જેવું આમ પાણીનું ટીંગાતું એવું લાગે છે. પછી 7મા નંબરની અંદર જોઈએ તો 7મો નંબર કેવો આવશે તો કે ક્લીન એનર્જી. 7મા નંબર ઉપર તમે એવું યાદ રાખો કે સૌર ઉર્જા આપણને કોની તરફથી મળે તો કે સૂર્ય તરફથી મળે. અથવા તો ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત જે છે એ સૂર્ય છે. જો અહીંયા ફોટો આપેલો છે સૂર્ય, બધી ઊર્જા દુનિયાની અંદર જે આવે એ બધી સૂર્યમાંથી જ આવે છે. વનસ્પતિ ત્યાંથી મળે, એ વનસ્પતિ પછી પોતાનો ખોરાક બનાવીને આપણે વનસ્પતિ ખાવીને એમાંથી આપણને મળે એટલે કે સૌથી મોટો ઊર્જાનો સ્ત્રોત જે છે સૂર્ય છે. બાકી તમને ખોટું લાગતું હોય કે ના એવું નથી તો પર્યાવરણનો લેક્ચર જોઈ લેજો એટલે ખબર પડી જશે કે સૂર્ય જ સૌથી મોટો સ્ત્રોત છે એનર્જીનો એટલે કે ઊર્જાનો. તો સૂર્ય ભગવાન, સૂર્યને આપણે તો હિન્દુ ધર્મની અંદર ભગવાન તરીકે માનીએ છીએ, ગોડ તરીકે માનીએ છીએ. અને એવું કહે છે કે સૂર્ય ભગવાનના 7 ઘોડા છે, 7 ઘોડા બરાબર. અલગ અલગ જગ્યાએ એમના જે મંદિર હશે એ મંદિરની અંદર પણ એવું બતાવેલું હશે કે એમને 7 ઘોડા જે છે એમને ખેંચતા હોય એમના રથને, એવું બતાવવામાં આવ્યું છે. કોણાર્કમાં પણ એમનું સૂર્ય મંદિર છે બરાબર. તો 7 ઘોડા છે. તો 7ના આધારે યાદ રાખી લો કે 7 નંબરો ક્લીન એનર્જી. 7 નંબર કોની વાત કરે છે? ક્લીન એનર્જીની વાત કરે છે. 8 નંબરની વાત કરીએ
તો 8 નંબરની અંદર જો તમે સમજશો ધ્યાનપૂર્વક તો એનો આકાર જુઓ 8 નંબર જે છે એ આવી રીતે આપેલું છે તો ઉપર પણ કંઈક વસ્તુ છે અને નીચે પણ કંઈક વસ્તુ છે તો 8 નંબરની અંદર તમે સમજો કે ઉપર પણ 0 છે અને નીચે પણ 0 છે પરંતુ બંનેને ભેગા કરી દેશું બંનેને ભેગા કરી દેશું તો 8 આવી જશે એટલે આની માટે તમે શું વાંચો કે તમે આની માટે તમે શું સમજો કે ઉપર પણ 0 છે અને નીચે પણ 0 છે તો આનો મતલબ શું કે તમે જ્યારે મેરેજ કરશો તો તમારા પતિ પત્ની પતિ અને પત્ની તમે બંને જ્યારે ભેગા થશો બરાબર તો બંને કંઈક વર્ક કરવું પડશે બંને કંઈક કામ કરવું પડશે એટલે ઉપરનો 0 જે છે એ મહિલા કામ કરશે અને નીચેનો 0 જે છે એ કોણ પુરુષ કામ કરશે તો બંને જ્યારે કામ કરશે ત્યારે શું થશે ઇકોનોમિક ગ્રોથ થશે બરાબર કારણ કે ઇકોનોમિક ગ્રોથ આર્થિક વિકાસ ક્યારે થઈ શકશે બધા જ વ્યક્તિઓ કામ કરશે તો જ થઈ શકશે બરાબર સ્ત્રી અને પુરુષ બંને એટલે કે મહિલા તો 8 આવી રીતે ઉપર જે છે હસબન્ડ છે નીચે વાઇફ છે બરાબર તો બંને જે છે કામ કરશે તો જ થઈ શકશે આગળ 9 નંબરની વાત કરીએ તો 9 અંદર તમે જોશો તો NINE વચ્ચે આઈ આવે છે વચ્ચે આઈ આવે છે તો આઈ ઉપર તમે યાદ રાખી લેવું શું ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી ટોટલ 3 આઈ છે 3 આઈ છે અને 9ની અંદર પણ વચ્ચે જે છે એ આઈ આવે છે બરાબર તો એવી રીતે 9 નંબરનું યાદ રાખી લો 10 નંબરનું મેં તમને હમણાં જ કહી દીધું 10 રાઉન્ડ ફિગરની અંદર આવે છે તો 5 અને 10 એક સાથે યાદ રાખવાની છે 10 તો કે ઇનઇક્વાલિટીઝ અસમાનતાને દૂર કરવાની છે બરાબર 11 નંબરની વાત કરીએ તો 11 નંબરની અંદર જે છે એ સસ્ટેનેબલ સિટીઝ અને કમ્યુનિટી સસ્ટેનેબલ સિટીઝ એટલે કે ટકાઉ શહેર બનાવવાના છે હવે 11 નંબરની વાત કરીએ તો જો આ 11 નંબર છે બરાબર 11 નંબરને ધ્યાનપૂર્વક જોશું તો ખબર પડશે કે 11 નંબરને આમ જોડી દેવી આમ જોડી દેવી આમ જોડી દેવી તો આ થોડીક બિલ્ડિંગ જેવું લાગે છે જો અહીં આપેલું છે ફ્લેટ જેવું લાગે છે શહેરની અંદર આ ફ્લેટ હોય બરાબર આવી રીતે મોટી બિલ્ડિંગ જેવું લાગે છે આવી રીતે જોડી નાખવી તો 11 નંબર ઉપર તમને ખબર પડી જશે કે બરાબર ફ્લેટ જેવું બની જશે એટલે શહેર બની જશે એટલે કે સસ્ટેનેબલ સિટીઝ તો 11 નંબરનું તમે એવી રીતે યાદ રાખી શકો છો બરાબર પછી 12 નંબરનું વાત કરીએ તો 12 નંબરની વાત કરીએ તો રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન તો 12 નંબરની અંદર તમે એવી રીતે યાદ રાખી શકો કે રાતે 12 વાગી જાય અને પછી તમારે રાતે 12 વાગે પણ જો કોઈ વ્યક્તિ જાગતો હોય બરાબર રાતે પણ કોઈ વ્યક્તિને ઊંઘ આવતી નથી એનો મતલબ એમ કે એની ઉપર જે છે એ ઘણી બધી જવાબદારી છે એની ઉપર શું છે ઘણી બધી જવાબદારી છે એટલે કે રિસ્પોન્સિબલ એની ઉપર ઘણી બધી જવાબદારી છે તો એની ઉપર તમે 12 ઉપરથી યાદ રાખી લખો રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન હકીકતમાં આ ગોલનો મતલબ એવો થાય કે તમે જે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો છો કન્ઝપ્શન કરો છો વપરાશ કરો છો એ બધી વસ્તુ માટે તમે જવાબદાર છો અને એ બધી વસ્તુની દરેક દેશે જવાબદારી લેવી જોઈએ એટલે કે પર્યાવરણનું ધ્યાન રાખવું જોઈએ ટૂંકમાં એની વાત કરે છે ગમે તમે વપરાશ કરો કોઈ પણ વસ્તુનો વપરાશ કરો કોઈ પણ કુદરતી સંસાધનનો વપરાશ કરો એ પછી ક્રૂડ ઓઇલ હોય કે જંગલની કોઈ પેદાશ હોય આ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો તો એનું કન્ઝપ્શન એના વપરાશ માટે જે છે એ તમે જવાબદાર છો એનું પ્રોડક્શન માટે પણ તમે જવાબદાર છો તો એની રિસ્પોન્સિબિલિટી જવાબદારી લેવી જોઈએ બરાબર આગળ જોઈએ 13 નંબરની અંદર તો 13 નંબરની અંદર શું છે 13 નંબરની અંદર શું છે તો કે ક્લાઇમેટ એક્શન 13 નંબરની અંદર શું છે તો કે ક્લાઇમેટ એક્શન હવે 13 નંબરની વાત કરીએ હવે જો 13 નંબરની અંદર અહીંયા એક મિનિટ તો 13 નંબરનો ગોલ કયો છે ક્લાઇમેટ એક્શન બરાબર પરંતુ 13 નંબરની અંદર આ જ ગોલ જે છે બીજી રીતે પણ અમુક વાર લખવામાં આવે છે શું તો કે પ્રોટેક્ટ પ્લેનેટ એટલે કે આપણે આજે પૃથ્વી જે છે પૃથ્વી આપણો જે ગ્રહ જે છે એને બચાવવાનો છે કોનેથી બચાવવાનો છે તો કે ક્લાઇમેટ ચેન્જથી બચાવવાનો છે એટલે તે 13 નંબરમાં અમુક વાર ક્લાઇમેટ એક્શન લખેલું હોય છે અને અમુક વાર પ્રોટેક્ટ પ્લેનેટ લખેલું હોય છે એટલે કે આપણે આ ગ્રહને બચાવવાનો છે તો આ તમે યાદ રાખો શું કે 13 નંબરનો આંકડો જે છે એને ઘણા બધા લોકો શું કહેતા હોય છે અનલકી એટલે કે આ એક અશુભ આંકડો માનવામાં આવે છે અને આ અશુભ એટલે કે આ પ્રકારનો 13 નંબરનો આંકડો અશુભ છે અને અશુભ છે અશુભ આંકડાથી આપણે બચાવવાનું છે પ્રોટેક્ટ કરવાનું છે કોને આપણા ગ્રહને બચાવવાનું છે એટલે કે પ્રોટેક્ટ પ્લેનેટ કોનેથી બચાવવાનું છે તો કે ક્લાઇમેટ ચેન્જથી બચાવવાનું છે એટલે ક્લાઇમેટ એક્શન એટલે ક્લાઇમેટને લડવા માટે આપણે કઈ એક્શન લેવું પડશે બરાબર 14 નંબરની અંદર જોઈએ તો લાઈફ બિલો વોટર બરાબર 14 નંબરની અંદર જોઈએ તો શું આવશે લાઈફ બિલો વોટર તો 14 નંબરની અંદર તમે એવી રીતે યાદ રાખો 14 નંબરની અંદર યાદ આવે 14 નંબર તમે જોવો તો તરત જ તમને શું યાદ આવે તરત જ તમને એવો યાદ આવતો હશે કે 14 ફેબ્રુઆરી આ હા વેલેન્ટાઇન ડે દિવસ બરાબર તો તમને એવો કંઈક યાદ આવતું હશે તો 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે દિવસ તો તમે એવું યાદ રાખો કે 14 ફેબ્રુઆરીના દિવસે જે છે એ તમે તમારા જો મનગમતું જે પાત્ર જે છે એને તમે કોઈ ગિફ્ટ આપેલી છે કંઈ ગિફ્ટ કે તમે એને ગોવાના જે બીચ જે છે દરિયા કિનારો અથવા કોઈ પણ દરિયા કિનારાવાળી જગ્યા જે છે અહીંયા તમે હનીમૂન માટે અથવા બીજા કોઈ પણ કેન્ડલ લાઇટ ડિનર માટે બીજા કોઈ પણ ચીજ માટે તમે અહીંયા પાર્ટી આપવા માટે કેવી રીતે લઈ ગયા છો બરાબર તો 14 નંબરની અંદર કોઈ દરિયા કિનારાની વાત છે એટલે કે લાઈફ બિલો વોટર તો શું થઈ જશે લાઈફ બિલો વોટર થઈ જશે પછી 15 નંબરની અંદર જોયો 14 યાદ રહી જશે કે લાઈફ બિલો વોટર એટલે કે જમીન પાણીની નીચેની જમીન પાણીની નીચે આપણે જીવન જે છે એ સારું રાખવાનું છે તો 16 નંબર શું થઈ જશે લાઈફ ઓન લેન્ડ બરાબર એટલે કે 14 નંબરમાં શું કીધું કે પાણીની અંદર આપણે જીવન રાખવાનું છે પરંતુ પહેલાં જમીન ઉપર તો જીવન રાખવું પડશે ને જમીન ઉપર એટલે કે 15મા નંબરમાં શું થશે લાઈફ ઓન લેન્ડ પછી 16 નંબરની અંદર વાત કરીએ હવે જો અહીંયા આપણે વાત કરી કે 14 નંબર અને 15 નંબર 14 નંબરમાં વેલેન્ટાઇન ડેની વાત કરી મેં કીધું તમે ક્યાંક
તમારા ગર્લફ્રેન્ડને કોઈને લઈને ગયા છો બરાબર, પછી 15 નંબરમાં જમીનને આ બધું થઈ ગયું, પછી હવે માની લો કે તમારી ગર્લફ્રેન્ડ હતી, હવે તમારા લગ્ન થઈ ગયા, તમારા મેરેજ થઈ ગયા, તો મેરેજ થઈ ગયા પછી શું થશે? મેરેજ થયા પછી ડખાને એવું બધું ચાલુ થશે, તો મેરેજને ડખાને એવું બધું થશે, વારંવાર ઝઘડાને એવું બધું થશે, પછી તમને એવું લાગશે કે આ મારે ક્યાંક પીસ શાંતિની જરૂર છે, શાંતિની જરૂર છે, અથવા તો હવે ઘણા બધા ડખા થાય છે તો હવે મારે જસ્ટિસ ન્યાયની જરૂર છે, મારે હવે છૂટાછેડા લઈ લેવા છે, તો કે આ શાંતિ મેળવવા માટે તમારે છૂટાછેડા લેવા છે, તો 16 નંબરની અંદર એટલે કે પીસ જસ્ટિસ એન્ડ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન બરાબર. પછી 17 નંબરની અંદર શું કરવામાં આવશે કે બધા કોઈક વ્યક્તિ આવશે જે તમારું સમાધાન કરાવશે કે ના ના એલા આવો બધા ઝઘડાને એવું બધું તો ચાલેલું રાખે, આ શાંતિથી બધું સમાધાન કરી નાખવી, એટલે એ શું કરશે? પાર્ટનરશિપ કરાવશે, આ બધા ગોલ માટે પાર્ટનરશિપ કરાવશે. તો આવી રીતે તમે આ બધે બધા ગોલ જે છે એ પણ તમે યાદ રાખી લેજો, આ મેઇન્સ એક્ઝામ માટે આ બધે બધા ગોલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. પ્રિલિમ્સમાં પણ અમુક વાર ક્વેશ્ચન પૂછે છે કે કયો ગોલ કયો છે બરાબર, જો કે અત્યાર સુધી એક વાર પૂછાયેલો નથી, પરંતુ એનો મતલબ એવો નથી કે ભવિષ્યમાં પણ નહીં પૂછે. બાકી મેઇન્સ માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને બધે બધા ગોલ જે છે એ મોટે યાદ હોવા જોઈએ. તમે કોઈ પણ ટોપર્સનું પેપર ચેક કરશો તો એમાં તમે પ્રાપ્ત કરશો કે આ SDGનો ઉલ્લેખ તો ક્યાંક ને ક્યાંક તો હશે જ તે બરાબર. અને તમે એવું લાગતું હોય કે ના ના નથી તો સમજવાનું કે ટોપર નહીં હોય બરાબર.